हेलो हेलो सर्व नमस्कार। अपनी वच में अपने आतुरता थी राह जोई रहा था। साहेब श्री अपनी वच में पधारी चुकिया छे, तो हवे पछी समय पण रात्रि नो समय छे, समय वित्या जाए छे, तो अपने आ कार्यक्रम ने आगळ वधावा माटे अपना गामना सरपंच श्री जो प्रकाश भाई एमने कहशु के वो सबनु शाब्दिक स्वागत करशे, ने त्यार बाद आपणे आपणी संस्कृति मुजब पुष्पगुच्छ थी सरनु स्वागत करीशु। ते संख्या वधी छे जेना कारणे थोड़ी तकलीफ पड़ी छे, ए बदल थोड़ो अगवड़ पड़ छे, ए माटे अमे पहेला तो थोड़ी सभा तमारे मांगीए छे। तो आजे रात्रि सभामां अपना पधारेला मामलतदार साहेब जी आजे पधारे छे, त्यारे आजे आपणे सौ गामना प्रश्नो विशे चर्चा करीशुं, अने साहेब जी जे कंई योजनाओ विशे माहिती आपशे एने सोए आपणे शांतिथी सांभळी, अने जे कंई आपणा लगता प्रश्न हशे ए आपणे साहेबने आजे रजूआत करवानी छे। अने आजे जे आपणे रात्रि सभामां आपणे सौ भेगा थई छे त्यारे गामना आजे कंई पड़तर प्रश्नो बाकी छे एनो निकाल थाय ए माटे आपणे एनो આપણે પ્રયત્નશીલ એનો ઉપયોગ કરવાનો છે આજની રાત્રિ સભાનો, ત્યારે હું આ સૌનો હાર્દિક સ્વાગત કરી વિરમું છું। એક અભિગમ વર્ષોથી ચાલતો આવ્યો છે, પરંતુ ઘણી વખત આવી સભાઓ બહુ નહિવત પ્રમાણમાં થતી હોય છે। હવેથી લગભગ અમે આ તાલુકાની અંદર દર માસે અમે એક બે રાત્રિ સભા કરતા આવેલા છીએ। આનો મુખ્ય ઉદ્દેશ એવો નથી કે ભેગા થઈને ચાલો ચર્ચાઓ કરીને નીકળી જવાનો। મિત્રો, ઘણા બધા આમાંથી એવા કોઈને કોઈ પ્રવૃત્તિમાં એક્ટિવિટીમાં જોડાયેલા હશે કે જેમને દિવસ દરમિયાન કોઈ કચેરીએ કે કોઈ પણ અન્ય સરકારી કામે જવાનો સમય પણ ન મળતો હોય છે, તો આવી સભાઓ થકી તમારા કોઈ મૂંઝવતા પ્રશ્નો હોય, તમારી કોઈ નાની નાની કોઈ જરૂરિયાતો લાંબા સમયથી નહીં કંઈક થઈ શકી હોય, કોઈ નાના મોટા ખેતીને લગતા પ્રશ્નો હોય, જમીનને લગતા પ્રશ્નો હોય, પુરવઠાને લગતા પ્રશ્નો હોય, વીજળીને લગતા પ્રશ્નો હોય, તો આવા નાના નાના પ્રશ્નો કે જેનું તમારું નિરાકરણ નથી થઈ શક્યું, તો એવા પ્રશ્નો આપણે ક્રમશઃ તમારા તરફથી નોંધીશું, લઈશું, અને સરકારની જે ગાઈડલાઇન છે, માર્ગદર્શન છે, સૂચનાઓ છે, એ નિયમો અનુસાર કરવા પાત્ર હશે તો આપણે ચોક્કસ કરીશું, બરાબર? તો એક પછી એક આપણે એની ચર્ચાઓ કરીશું। હવે આજની સભામાં હું એક બે ખાસ બીજા મારા અગત્યના મુદ્દાઓ છે એ હું આપની સમક્ષ કહેવા માંગુ છું કે ખાસ કરીને સમાજ સુરક્ષા વિભાગ તરફથી જે વિધવા સહાય, નિરાધાર વૃદ્ધ અને રાષ્ટ્રીય કુટુંબ સહાય વગેરે ચારેક સ્કીમ જે ચાલે છે, એમાંથી આજે ચર્ચા કર્યા મુજબ આપણા આ તાલુકાની પણ કોઈ વિધવા બહેનને સહાય મળતી ન હોય, અથવા કોઈ 60 વર્ષથી ઉપરના કોઈને નિરાધાર વૃદ્ધ હોય, અપંગ હોય, અને સરકારની આ સ્કીમથી વંચિત હોય, તો એનું તાત્કાલિક એ નામ નોંધાવજો અને એને આપણે કોઈ પણ રીતે મદદરૂપ થવાના પ્રયત્ન કરીશું। બીજી વસ્તુ આરોગ્યની બાબત છે, એમાં સાહેબે આપણને ઘણી બધી વાતો કરી નાખી, એ પ્રમાણેના તમામ સ્કીમના જે કોઈક સરકારના લાભો છે આપના સુધી પહોંચવા જોઈએ। બીજું કે અત્યારે જે તમે સમાજ સુરક્ષાની જે વાતો મેં કરી, એ પૈકીમાં કોઈ કુટુંબમાંથી કોઈનો પણ અવસાન થાય તો સરકાર અંત્યોષ્ટિ માટે પણ હવે તો 5,000 રૂપિયા આપે છે, જે ઘણા ગરીબ માણસો છે કે જેને આવી વિધિ માટે પણ પૈસાની જરૂરિયાત રહેશે, તો આવા લગભગ હવે તો બધાને ખબર પડી ગઈ છે ને, મારી પાસે ઘણા બધા આવે છે, અઠવાડિયે લગભગ 2-5 કેસ તો એવા આવે છે કે એક સહાયનો લાભ લે છે, એટલે આ પણ એક તમારી ખેતીના હેતુ માટે આપોઆપ અમે જૂની શરતમાં ફેરવી રહેલા છીએ કે જે
अगाउ बधा कार्यक्रमों थई गया परंतु हजु घणा किस्सा आपणा त्यां एवा बाकी छे ए पण अमे अत्यारे लगभग आजथी अमे पूरु करी नाख्युं छे आपणने एटले ए पण तमारे भोगर प्रीमियमे ए बधी जमीनो तमारी खेतीथी खेतीना हेतु माटे जूनी शरतमां फरी जशे एटले बीजी रीते तमने कोई जग्याए नवी शरतना नियंत्रणोनो कोई मुश्किली ना पड़े। तीजी वस्तु के रीसर्वे दरमियान मने खबर छे तमने बधाने खबर छे के घणाने क्षेत्रफळमां मोटे प्रमाणमां भूलो छे तो आवा सात बार तमे पोते काढजो जूना सर्वे नंबर साथे टेली करजो अने कोई मोटो तफावत क्षेत्रफळमां जणाय तो सुधारा माटे आपणे डीएलआर कचेरीमां दरखास्त करीशुं। सुधारा माटेनी दरखास्त मने मोकलजो, हूँ मोकलीश। सुधारा करवानी सत्ता मने नथी पण ए पण आपणे करीशुं। खास करीने जमीनोनी किंमत खूब वधे छे अने घणी वखत गैरकायदेसर कोई व्यवहारो थवानी चांसीस पण रही छे। बधा खेडूत मित्रोने कम से कम 6 महीनामां एक वार 7 बार जोई लेजो, बराबर। कारण के आजे तो तमने खबर छे ने के 2000 के 5000 ની નોટ પણ 2000 ની કે 1000 ની નોટ પણ બનાવતા કોઈને વાર નથી લાગતી તો કોઈ વખત આવા ખોટા ઇસ્યુ પણ ઊભા થવાના ચાન્સીસ આપણે મટાડી શકીએ જો આપણે તકેદારી રાખીએ તો। તો આ બધી બાબતોથી થોડાક વાકેફ રહીએ, સરકારની બધી સ્કીમોથી જાણકાર રહીએ અને મેક્સિમમ લાભ લઈએ। બીજું મારા વિભાગ તરફથી જે પુરવઠાને લગતી બાબતો છે, અનાજ બધાને મળે છે ને ગામમાં, ની મળતું હોય અથવા કોઈ પ્રોબ્લેમ હોય તો બેશક મને કહેજો, બધાએ આનું પ્રમાણ જાણવું જરૂરી છે। તમને સસ્તા અનાજની દુકાનમાંથી તમને જે તમારો હકનું અનાજ છે એ પૂરેપૂરું તમને મળે છે કે કેમ, તમારી જે કૂપન સિસ્ટમ છે બરાબર એ સિસ્ટમ પ્રમાણેનું અનાજ તમને મળવું જોઈએ, ન મળવું હોય તો અમારું ન મળતું હોય તો બેશક અમને ધ્યાન દોરજો, અમે તમને પૂરેપૂરો ન્યાય અપાવવાના પ્રયત્ન કરીશું। હવે એક અગત્યનો છેલ્લો ભાવની દુકાન તરફથી તમને એક બાજરો આપવામાં આવે છે, નવો લગભગ 2-1 મહિનાથી શરૂઆત થઈ છે, તો એ મારે જાણવું છે કે એ જે બાજરો છે એ બાજરો ખરેખર તમને ખોરાક તરીકે તમે એનો યુઝ કરો છો કે બાજરા કરતા તમને જુવાર વાલી છે? બે માંથી મારે બે ઓપ્શન મારે જોઈ છે, ઊંચા હાથ કરજો, તમારી મેજોરિટી હશે તો મારે 10 ગામમાં ચેકિંગ કરીને ઉપર મોકલવાનું છે। એટલા માટે બાજરો ચાલુ રાખવો છે કે જુવાર તમારી માંગણી છે? તમે મોસ્ટ ઓફ શેનો ઉપયોગ કરો છો એ રોટલા ખાવા માટે, બાજરાનો ઉપયોગ કરો છો જુવાર? તો બાજરો તમે લઈને વેચી દેવશો લગભગ, બરાબર, ભલે જે કરતા હશે તમને 2 પૈસા વધારે મળે મને કઈ વાંધો નથી, બરાબર, પણ તમને જે ગમતી વસ્તુ શું છે મારા 10 લોકોમાં સર્વે કરી રિપોર્ટ મોકલવાનો છે તો ભવિષ્યમાં તમારી મનગમતી વસ્તુ આવશે। જાણે દાખલા તરીકે પંચમહાલમાં છે ત્યાં મકાઈ ખાય છે લોકો, બરાબર, તો ત્યાં મકાઈનું વિતરણ થાય છે, તો આપણા એરિયામાં બાજરાનું અજમાયશી અત્યારે પ્રયોગ ચાલુ કર્યો છે, તો બાજરો તમે જો ઘી ખાતા હોય તો ચોક્કસ ના પાડી દો કે બાજરો આ એરિયામાં ચાલતો નથી, જુવાર જો ચાલતી હોય તો આપણે એ રીતે પ્રપોઝલ કરીએ કે ભવિષ્યમાં આપણને જુવાર પણ મળે આમાં। તો ઊંચા હાથ કરો બેનો, આ લોકો તો નહીં બોલશે, બરાબર, બાજરા વાળા કેટલા છે તે મને કહો પહેલા, હે, ચલો બાજરા માટે બિલકુલ કોઈ જુવાર, ચલો જુવારની મેજોરિટી છે, બરાબર, સરસ। હવે આપણે લાંબો સમય નહીં બગાડીએ, તમે પણ લગભગ આગલા કાર્યક્રમમાં ત્યારથી ચૂંટાયેલા છો એટલે આપણી નાની નાની જે કોઈ કોઈકને તકલીફો હશે, બરાબર, કોઈની રજૂઆતો હશે તો એક પછી એક ઊભા થઈને રજૂઆત કરજો। અહીંયા દરેક વિભાગના કોઈ ને કોઈ કચેરીના વડા હશે, આપણે તમારા પ્રશ્નોનો પોઝિટિવલી નિકાલ કરવાનો પ્રયત્ન કરીશું, જો અહીંયા નિકાલ ન થઈ હશે અને ઉપલી લેવલે મોકલવાનો થશે તો એ પણ ફોલોઅપ કરાવીશું। આરોગ્યનો હોય, રેવન્યુનો હોય, જીબીનો હોય, કોઈ પણ ડિપાર્ટમેન્ટનો, કોઈ પણ જાતની શરમ રાખ્યા વગર, મૂંઝવણ વગર તમારે પ્રશ્નોની આપણે શરૂઆત કરીએ, બરાબર। તાળીઓ હાડી પાડો ભાઈ, સાહેબ છે, તાળી પાડો ભાઈ, ચાલે
एक थी वधारे नामो होय अने तमे एने जुदा करवा मांगता होय तो आनु रिस्ट्रिक्शन अत्यारे ठुकड़ा धारा सिवाय नथी बीजू તમારે જે રીતે વહેંચણી કરવી હોય એ રીતે તમારે લેખ લખાવવાનો નોટરી પર જઈને મતલબમાં એક સર્વે નંબર આને આપ્યો બીજો એના અથવા કોઈનો અડધો પણ એક ટુકડા ધારાનો તમને જે જોગવાઈ છે એ કહી દો એ ભંગ થતો ન હોવો જોઈએ આ એરિયાની અંદર જરાય જમીન હોય એટલે કે બિન પિયર એ 80 ગુંઠાથી વધારે જમીન હોય તો જ એને તમે વેચી શકશો કોઈને 80 ગુંઠાથી નીચે આપણે એને ભાગ પાડી શકતા નથી અને જે ક્યારી કે બાગાયત છે એ જમીનનો ક્રાઇટેરિયા છે સ્ટાન્ડર્ડ એરિયા કહેવાય એને એ 20 ગુંઠા છે એટલે 20 ગુંઠા દાખલા તરીકે 40 ગુંઠા જમીન છે અને ક્યારી કે બાગાયત થી તો 20-20 ગુંઠા તમે કરી શકશો પણ તમે એના ત્રણ ભાગ નહીં પાડી શકશો કે ચાલ હું 17-17 કરી દઈએ કે 18-18 કરી દઈએ કે 15-15 કરી દઈએ એ વસ્તુ બનશે નહીં એટલે તમારી જે કાકા તમારી સંયુક્ત મિલકત છે એમાં તમે ખૂબ ઘણા બધા છે તમે ટુકડાનો ભંગ થાય એમાં એટલે તમારે અંદર સમજૂતી કરવી પડે કે ભાઈ ત્રણ રાખું છું સમગ્ર રાજ્યમાં આ પ્રશ્ન છે સાંભળો અમે આની પ્રોપોઝલ અમે તૈયાર કરીને મોકલી પણ છે 80,000 જેટલા નામો આવા હતા એમાંથી અમે 40,000 જેટલા હતા અત્યારે કરી નાખ્યા બરાબર જેની જે અરજીઓ આવે છે પણ તમારે આમાં 20 રૂપિયા ભરીને તમારે અરજી કરવી પડશે 6 નંબરનું ફોર્મ જે આવે છે તે તમે જેમ જેમ ફોર્મ ભરશો તેમ તેમ અમે ઓટોમેટિક આ વિધિ અમારી ચાલુ જ છે અમે 80,000 માંથી 40,000 પર આવી ગયા છે અત્યારે બરાબર એટલે જે તે વખતે ફ્યુચર ચાર્જિસ દર વખતે બદલાતા રહે પર્સન્ટેજ આવે કે શું કેવી રીતનું છે એટલે લગભગ એનર્જી ચાર્જિસ ના 50% જેટલું તો ફ્યુલ ચાર્જિસ આવે આમાં કેવું હોય કે ફ્યુલ ચાર્જિસ જે છે એ દર વખતના જેમ આપણું ફ્યુલના ચાર્જિસ ચેન્જિસ થાય આપણી જે જનરેશનમાં જે જેટલા પણ ખર્ચો થાય છે વીજળી જનરેટ કરવા માટે જે ખર્ચો થાય એક ફિક્સ ચાર્જ આવે કે એનર્જી ચાર્જ જે છે એનું બિલની તમે પાછળ જોશો ને તો એનો સ્લેબ હશે કે પહેલા 50 યુનિટના આટલા રૂપિયા પછી 50 યુનિટના આટલા રૂપિયા એ ફિક્સ ચાર્જ છે દિવસ જેટલો ટાઈમ પીરિયડ પ્રમાણે જે કંઈ બી ચેન્જીસ ફ્યુલમાં કે જે જનરેશનને ખબર જ છે અત્યારે આપ સાહેબ બોલી ગયા તેમ અમારા બધા ડિસ્પ્યુટમાં છે એટલે કે સરાય નંબરની માપણીમાં ભૂલોને લીધે લગભગ અમારી 90ની ઉપર અરજીઓ પેન્ડિંગ છે ડીઆર ઓફિસ સાઈડમાં અને એવા સંજોગોમાં ઘણા બધા એકબીજાના ખેતરો એકબીજામાં છે અને એક ફળિયાનો ખેતર બીજા ફળિયામાં પણ ભૂલે છે એવા પણ ઇસ્યુ છે ત્યારે જો એવા પાકના જો પ્રશ્ન ઊભા થાય અને જો આપના કર્મચારીઓ ઇન્સિસ્ટ કરે ગમે તે કદાચ ગેરહાજરીમાં પાક નોંધાઈ જાય તો કોના પૈસા કોનામાં જાય એવું કંઈક પ્રશ્ન ઊભા થાય ને લાંબે ગાળે કોઈ વળતર બીજા ઊભા થાય પહેલા તો તમારા જે 90 જણની જે લિસ્ટ છે મને આવતીકાલે આપી દો બરાબર જે કંઈ અરજી તમે ડીએલઆરને મોકલી છે હું એને સંકલનમાં બી મોકલીશ અને જેમ બને તેમ આપણે કેમ્પ રાખીને એને કરેક્શન કરાવવાના પ્રયત્ન કરીશું પરંતુ તમારે સાથે સાથે કાળજી એ પણ રાખવાની કે તમને તમારો જૂનો સર્વે નંબર ખબર છે એટલે ગામનો નકશો પણ રાખજો તલાટી કોણ છે અહીંયા રેવન્યુ નકશો પણ રાખજો આવો સર્વે આવે ત્યારે અત્યારના જે કેટલાક નકશાઓ
નવા નકશામાં પણ ભૂલ થઈ છે, નથી થઈ એવું નથી. એટલે આવી એકની જમીન કદાચ બીજાના નામ પર 7-12 પણ બનેલા હશે, કદાચ નકશા ફેરફાર થવાથી આવા. તો એ તમારી 90-90 યાદી મને જેમ બને તેમ મને આપી દેજો અહીંથી. એટલે હું અમારા ડિપાર્ટમેન્ટ મારફતે ફોલોઅપ કરાવીશ. જેટલાના બી સુધારા કરવા પાત્ર થાય છે એવું જરૂર લાગે તો આપણે કેમ્પમાં આગીશું. અઠવાડિયા સુધી એકાદ સર્વેયર કન્ટિન્યુઅસ આપણે ત્યાં રહીને માપણી કરાવે એવું. પણ થોડી તકેદારી રાખજો ને બધા જ 90-90 જણ તમારા નવા ને જૂના સર્વે નંબર કયા છે, કબજો કોનો ક્યાં છે એ વિગત રાખજો. એટલે સર્વે દરમિયાન કોઈ કાર્યવાહી કોઈ ખેડૂતના ગેરહાજરીમાં થાય તો કોઈ અજુગતું કોઈકનું ઓલ્ટરનેટ ના થઈ જાય. બરાબર, એટલે ભૂલ તો આપણે સુધારાવીશું ગમે એમ કરીને. આ પણ મને કાલે થોડી કે હેલ્પ કરજો, તમને હું મદદરૂપ થઈશ એના. એ 90-90 મને લિસ્ટ આપી દેજો એની. બરાબર, જીઓનો ટાવર આવવાનો હતો, ટાવર માટે સિલેક્શન કરી ગયા, પણ હજુ સુધી મને NOC નથી મળી. 2 મહિના થઈ ગયા છે અહીંયા મેં અરજી આપેલી. ઠરાવ જીઓનો ટાવર. હા, મારે પોતાની આપર સમજ છે. હેલો, હા સાહેબ, એ રીતનો પ્રશ્ન પૂછ્યો હતો કે ટાવર જે છે એમનો બી આપણે સર્વે થયો હતો અને બળવંતભાઈ કરીને એમનું બી સર્વે થયો હતો, તો આમની બી NOC માટે અરજી આવી હતી અને બળવંતભાઈની બી અરજી આવી છે. તો પછી સામાન્ય સભામાં 2 અરજી થઈ આવી, એટલે અમે બી પંચાયતમાં કન્ફ્યુઝ થયા. એટલા માટે અમે જે તે જીઓ વિભાગને કંપનીને કીધું છે કે તમારી એક્ઝેક્ટ પોઈન્ટ ક્યાં છે તે અમને જણાવો, તો તે જગ્યાએ અમે એના માટે પરમિશન આપીશું. એટલે એ સાહેબ છે એનો. તમારા 2 જણીએ જીઓ વાળાએ તમને કન્ફ્યુઝ કર્યા છે. બરાબર, ના જી ટાવર તો જીઓનો આવવાનો ને. બરાબર, એમાં જીઓ જે ફાઇનલ કરશે એને જ્યાં અનુકૂળ આવશે ત્યાં. બરાબર, ત્યાં જ જશે. એક મિનિટ, પ્રકાશભાઈ બેનની અરજી આવી છે ને, બે એને આપી દો. બરાબર, જીઓ વાળો જે ફાઇનલ કરશે તે એને જ્યાં ગમશે ત્યાં બનાવશે. બરાબર, અરજી આવી છે ને, આપી દો. આપણે પંચાયતનો કોઈ વાંધો નથી, બંનેને જીઓ 2માં કરે કે 1માં કરે. ઓકે, ગયા વર્ષે જ એસ્ટિમેટ મૂકી દીધો હતો 2022માં, પણ અમારો SOR ચેન્જ થઈ ગયો એટલે આ વર્ષે ફરીથી મૂકવામાં આવ્યો છે. પૂરેપૂરી આપણી 0 થી લઈને આખી જે કરી 8-9 કિલોમીટર ની આખી નહેર જ રિપેર કરવાની છે. અમારો રિટર્ન પાવર જતો નથી, એટલે અમારો એમાં જમા થતો નથી પાવર. તો આ સંજોગોમાં બહુ ઘણા લાંબા વખત થી આ પાવર બંધ છે અને આવતો નથી 3 ફેઝમાં, તો તેનું ઘટતું યોગ્ય તાત્કાલિક કરવા ફરિયાદ છે. અમારા તમામ ખેડૂતોની ફરિયાદ છે તે વતી. જે તે ખેડૂતોને લાભદાયી તો નહીં પણ દુઃખદાયી નીવડી, એટલા માટે કે પાવર જો બરોબર આવતો હોત તો પાવર બરોબર જાત, ને પાવર જાત તો આવક પણ આવે, તો એની લાયનોનો સર્વે બરોબર નથી, એટલા માટે પાવર આવ્યો નહીં અને પાવર ગયો નહીં. એ પાવર જે બી એ ફેક્ટરીઓને જે આપવાની હતી એની અંદર જે આવક ન થઈ ને એના કારણે જે બિલો આવ્યા એ ખેડૂતના માટે આવ્યા, ખેડૂતના માથે આવ્યા, લાખ લાખ સુધીના બિલો આવ્યા, એટલે આ ખેડૂતોની ગંભીર રજૂઆત છે. તો આના પર સર જરૂરથી ધ્યાન આપશો. હવે કોઈની કઈ રજૂઆત હોય તો એમ તો કોઈ પોલીસ સ્ટેશનમાં જ બધા અરજી આપવા આવતા હોય છે, રજૂઆતો કરતા જ હોય છે અને એનું સોલ્યુશન અમે લાવતા જ હોય છે. તેમ છતાં કોઈ ભાઈચારો અને આ ત્યાં કોઈ અડચણ બીજું હોય તો અમને જણાવશો. હાલમાં જે દારૂબંધી બાબતનું હોય છે તો તમારા ગામમાં કોઈ એવી પ્રવૃત્તિ ચાલતી હોય
તો તમે જો અંદર રસ રાખી ગ્રામજનો બંધ કરાવે એવી અમે આશા રાખીએ છીએ, અને આ બાબતે કોઈ જો એવું હોય તો અમને જાણ કરશો, તો અમે એ બાબતે પગલાં લઈ અને પૂરું બંધ કરવાની કોશિશ કરશું. બીજી કોઈ રજૂઆત હોય તમારા તરફથી તો અમને જણાવો. ચાલો, રજૂઆત તો કોઈ નથી, અને તમે બધાએ ખૂબ સરસ સારી ભાષામાં શિસ્તથી જે રજૂઆતો કરી એ ખરેખર એના માટે તમને બધાને ધન્યવાદ આપું. પણ એક વિનંતી છે હવે બીજી મારી, કે 2024માં જે લોકસભાનું ચૂંટણી આવી રહી છે બરાબર, આ ચૂંટણીની અંદર આપણા કોઈ પણ લાયકાત ધરાવતા એટલે ઉંમરની દ્રષ્ટિએ એક પણ ઈસમ મતદાનથી વંચિત ન રહે એના માટે ભારતના ચૂંટણી પંચ દ્વારા અગાઉ પણ કાર્યક્રમ બહાર પાડ્યો છે, અને એ કાર્યક્રમમાં થોડો ફેરફાર કરીને એ કાર્યક્રમને રૂટીનમાં અત્યારે ચાલુ રાખ્યો છે. તો બધાને વિનંતી છે કે તારીખ 1/1/2024 એટલે 24ના જાન્યુઆરી મહિનાની પહેલી તારીખે જે કોઈ યુવક યુવતીના 18 વર્ષ પૂરા થવાના છે એ તમામ ઈસમોએ એનું 6 નંબરનું ફોર્મ ભરીને દાખલ થાય એની ખાસ કાળજી રાખવાની. આ કાર્યક્રમ 27/10 થી 9/12 સુધી સતત ચાલશે, એટલે આ પીરિયડની અંદર બીજા ખાસ ઝુંબેશ પણ અમારી રહેશે, જે નવેમ્બર મહિનાની 4થી અને 5મી તારીખે શનિ રવિની રજા છે. એ શનિ રવિની રજામાં અમારા પીએલઓ પૂરેપૂરે દિવસ આખો દિવસ 5 વાગ્યા સુધી તમારા બૂથ પર એટલે કે જ્યાં તમે વોટિંગ કરવા જાઓ છો ત્યાં બેસશે, અને ડિસેમ્બર મહિનામાં 2 અને 3 તારીખે આ ખાસ ઝુંબેશ છે. એટલે ડિસેમ્બર મહિનાની 9મી તારીખ છેલ્લી છે, એ સમય દરમિયાન કોઈને પણ નામ દાખલ કરવા હોય, મને ખબર છે કે હું ગયા વખતે અહીં ડુમલા પીએલઓને મળ્યો હતો, તમારે ત્યાં એટલા બધા માણસો એક્સપાયર થઈ ગયેલા છે અને હજુ મતદાર યાદીમાં ચાલે છે કે કોઈ તમે 7 નંબર ભરતા જ નથી. એટલે બધાને મારી વિનંતી છે કે જેના જેના કુટુંબમાં કોરોના દરમિયાન કે તે પહેલાં જે પણ વડીલ એક્સપાયર થઈ ગયા છે અત્યારે હયાત નથી છતાં મતદાર યાદીમાં નામ ચાલુ છે તો તમારા બીઓલને તાત્કાલિક મળજો, 7 નંબરનું ફોર્મ અને મરણનો દાખલો રજૂ કરશો, આપણે આપણા ગામની મતદાર યાદી એકદમ સુવ્યવસ્થિત હદી બનાવીશું. ટૂંક સમયમાં આવનારા દિવસોમાં પંચાયતની ચૂંટણી પણ આવશે, ચૂંટણીઓમાં આવા મતદારો ચાલુ રહેવાથી બોગસ વોટિંગ થવાના ચાન્સીસ વધી જાય છે અને ગામને ગામમાં ઘણા ઘર્ષણો પણ થાય છે આના લીધે. તો આ બાબતે મારી બધાને વિનંતી છે કે ભાઈ જે પણ ઘરમાં જો કોઈ વડીલ અત્યારે હયાત નથી તો તાત્કાલિક બ્યુરોનો સંપર્ક કરીને ફોર્મ ભરી દેજો અને કમી કરાવવાના પ્રયત્ન કરશો. બીજું, આ ગામની અંદર કેટલીક બહેનો બહારથી સાસરે આવી હશે અને આ ગામની કેટલીક છોકરીઓ સાસરે બીજા ગામમાં પણ ગઈ હશે, તો એના માટે પણ તમારે બ્યુરોનો કોન્ટેક કરીને 8 નંબરનું ફોર્મ ભરાવવાનું અને એમના નામ દાખલ કરવાના, અથવા એ દાખલ અહીંયા થશે તો ઓટોમેટિક ત્યાંથી એ